नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करू छू। मित्रों, आपणे लोको सीखी रहा छे सेमेस्टर वन में टॉपिक फोर। टॉपिक नु टाइटल छे आईटी लिटरसी, जेमा चेप्टर नंबर 21। चेप्टर 21 नु टाइटल छे ईमेल एंड मोबाइल एप्लिकेशन्स, जेना पार्ट वन में आपणे लोको शीखवाना छे इंटरनेट अने डोमेन नेम। तो इंटरनेट शू है अने एनो उद्भव केवी रीते थयो एना विषेनी वात अने अलग अलग प्रकारना डोमेन नेम विषेनी वात आपणे आ पार्ट में समझवाना छीए। तो हवे मित्रों शुरू करिए। इंटरनेट, इंटरनेट शब्द इंटरकनेक्शन अने नेटवर्क एम बे शब्दोथी बनेलो एक संयुक्त शब्द छे, जेमां इंटर अने नेटवर्क आ इंटरनेट आ रीते शब्द बनेलो छे। वैश्विक नेटवर्क ने इंटरनेट तरीके ओळखवामां आवे छे, तेने सुपर नेटवर्क अथवा मेटा नेटवर्क ना नाम थी पण ओळखवामां आवे छे। आम इंटरनेट ने सुपर नेटवर्क अथवा मेटा नेटवर्क ना नाम थी पण ओळखी शकाय। अमेरिकानी डिफेन्स एडवांस्ड रिसर्च प्रोजेक्ट एजेंसी, जेने टूंकमां DARPA तरीके ओळखवामां आवे छे, आ नामनी संस्थाए 1960ના અંત ભાગમાં અર્પાનેટ નામની એક યોજના શરૂ કરી હતી। આ નેટવર્ક વિગતોને નાના પેકેટમાં વહેંચી રાઉટર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ આ નેટવર્ક પર કરવામાં આવ્યો હતો। 1980ની મધ્યમાં US નેશનલ સાયન્સ ફાઉન્ડેશન, ટૂંકમાં NFS, યુએસની નેશનલ સાયન્સ ફાઉન્ડેશન, એ NSENET આ નામના નેટવર્કનો વિકાસ કર્યો। અમુક સમય બાદ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી સંસ્થાઓ વ્યાપક બની ગઈ। બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક, આનું ટૂંકું રૂપ BitNet, બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક આના પહેલા અક્ષર લઈને એક ટૂંકો શબ્દ બનાવવામાં આવ્યો છે BitNet, અને કમ્પ્યુટર સાયન્સ નેટવર્ક CSNET આ તેના ઉદાહરણો છે જે સંસ્થાઓ વ્યાપક પ્રમાણમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટેની તમને સગવડ પૂરી પાડે છે। આમ ઇન્ટરનેટના ઉપયોગો આપણે જોઈએ તો સૌથી પહેલો ઉપયોગ છે ઇમેલ સંદેશાનું પરિવહન કરવું। ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે ઇમેલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી આપણે સંદેશાનું પરિવહન કરી શકીએ છીએ। ઉપરાંત WWW દ્વારા માહિતીની વહેંચણી કરી શકીએ છીએ, કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ અથવા તો માહિતી આપી પણ શકીએ છીએ। એક સાથે અનેક લોકો સુધી માહિતી પહોંચાડવા માટેનું કામ પણ આપણે ઇન્ટરનેટના માધ્યમથી કરી શકીએ છીએ। વ્યવસાયિક કાર્યો માટે પણ ઇન્ટરનેટ છે એ મૂળભૂત આધારો પૂરા પાડે છે। અલગ અલગ પ્રકારના વ્યવસાયિક કાર્યો માટે ઇન્ટરનેટ છે એ આપણને મદદરૂપ થાય છે। કોઈ પણ પ્રકારની ફાઇલ શોધવા માટે કે કોઈ પણ પ્રકારનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે કે કોઈ બાબત ઉપર રિપોર્ટ તૈયાર કરવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ડોમેન નેમ વિશેની માહિતી આપણે મેળવીએ। ડોમેન નેમ એટલે શું અને એ કેવી રીતે વર્ક કરે છે? તો ડોમેન નેમનો આધાર સંસ્થાના પ્રકાર ઉપરથી ડોમેન નેમ તૈયાર કરી શકાય અથવા તો ભૌગોલિક સ્થાનના આધાર પણ ડોમેન નેમ તૈયાર કરી શકાતું હોય છે। તો સંસ્થાના પ્રકાર પ્રમાણે જો ડોમેન નેમની વાત કરીએ તો એમાં અલગ અલગ પ્રકારના ડોમેન નેમના ઉદાહરણો અહીંયા જોઈએ। દાખલા તરીકે કોઈ વ્યવસાયિક સંસ્થાઓ છે તો એ લોકોનું ડોમેન નેમ છે .com, આ પ્રકારનું ડોમેન નેમ હશે। સરકારી સંસ્થાઓ હોય તો એ લોકોનું ડોમેન નેમ છે .gov, આ પ્રકારનું ડોમેન નેમ હોય છે। બિન વ્યાપારિક સંસ્થાઓ હોય તો એ લોકોનું ડોમેન નેમ છે .org, આ પ્રકારના ડોમેન નેમથી એ લોકોની વેબસાઇટ રજીસ્ટર કરવામાં આવતી હોય છે। ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાઓ હોય તો શૈક્ષણિક સંસ્થાઓની વેબસાઇટ રજીસ્ટર કરવા માટે .edu, આ પ્રકારનું ડોમેન નેમ વાપરવામાં આવે છે। માહિતી માટેની કોઈ સંસ્થાઓ હોય તો એવી સંસ્થાઓ માટે .info, આ ડોમેન નેમનો ઉપયોગ કરવામાં આવે છે। લશ્કરી સંસ્થાઓ હોય તો લશ્કરી સંસ્થાઓ માટે .mail, આ પ્રકારના ડોમેન નેમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એવી રીતે વિશાળ નેટવર્ક ધરાવતી કોઈ સંસ્થાઓ હોય એ લોકો પોતાની વેબસાઇટ બનાવવા માટે .net, આ પ્રકારના ડોમેન નેમનો ઉપયોગ કરે છે। એવી રીતે સહકારી સંસ્થાઓ હોય તો સહકારી સંસ્થાઓ પોતાની વેબસાઇટ તૈયાર કરવા માટે .co, કોઓપરેટિવ એના ટૂંકા રૂપ તરીકે .co
co-op આ પ્રકારનો ડોમેન નેમ છે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય તો એ લોકો પોતાની વેબસાઇટ તૈયાર કરવા માટે .int આ ડોમેન નેમનો ઉપયોગ કરે છે. અને વિમાનની સેવાઓ આપતી જે સંસ્થાઓ હોય એ લોકો .aero આ ડોમેન નેમનો ઉપયોગ કરીને પોતાની વેબસાઇટ તૈયાર કરે છે. તો આમ સંસ્થાના પ્રકારના આધાર ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના ડોમેન નેમના આપણે ઉદાહરણો જોયા. હવે આપણે વાત કરીએ કે ભૌગોલિક વિસ્તારના આધાર ઉપર જો ડોમેન નેમ બનાવવામાં આવે તો આપ જોઈ શકો છો ઇન્ડિયા માટેની કોઈ વેબસાઇટ છે તો એનું ડોમેન નેમ IN આ પ્રમાણે રજિસ્ટર્ડ થશે. યુનાઇટેડ સ્ટેટ્સ માટે US ડોમેન નેમ છે, પાકિસ્તાન માટે PK આ ડોમેન નેમ છે, એવી રીતે હોંગકોંગ માટે HK ડોમેન નેમ યુઝ કરવામાં આવે છે, ચીન માટે CN આ ડોમેન નેમ યુઝ કરવામાં આવે છે, એવી રીતે ઓસ્ટ્રેલિયાની કોઈ વેબસાઇટ છે તો એનું ડોમેન નેમ AU તરીકે રજિસ્ટર કરવામાં આવશે, જાપાનની વેબસાઇટ છે તો એના માટે JP આ ડોમેન નેમ યુઝ કરવામાં આવે છે, કેનેડાની વેબસાઇટ છે તો એના માટે CA આ ડોમેન નેમ રજિસ્ટર કરવામાં આવ્યું છે, નેપાળ માટે NP અને ઇંગ્લેન્ડ માટે UK. આમ અલગ અલગ પ્રકારના ડોમેન નેમ છે ભૌગોલિક વિસ્તારના આધાર ઉપર. આના ઉપરથી આપણને ખબર પડી શકે કે આ વેબસાઇટ છે એ કયા પર્ટિક્યુલર કન્ટ્રી માટેની વેબસાઇટ છે. તો આ રીતે ભૌગોલિક વિસ્તારના આધાર ઉપર પણ ડોમેન નેમ રજિસ્ટર કરવામાં આવે છે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશીષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1 Topic 4. ટોપિકનું ટાઇટલ છે IT લિટરસી, જેમાં ચેપ્ટર નંબર 21 નંબરનું ચેપ્ટર છે, જેનું ટાઇટલ છે ઇમેલ એન્ડ મોબાઈલ એપ્લિકેશન્સ, જેના Part 2 આપણે લોકો ભણવાના છીએ બેઝિક્સ ઓફ ઇમેલ, એટલે ઇમેલ કેવી રીતે લખાય છે એના વિશેની વિગતો આપણે અહીંયા ભણવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ ઇન્ટરનેટ અને ઇમેલનો ઉપયોગ. ઇમેલનો પરિચય મેળવીએ. કમ્પ્યુટર નેટવર્ક વચ્ચે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવતા સંદેશા પ્રત્યાયનને ઇમેલ તરીકે ઓળખવામાં આવે છે. જેમ તમે કોઈને હાથેથી કાગળ લખો અને સંદેશો પહોંચાડો તો એને આપણે પોસ્ટ તરીકે ઓળખીએ છીએ, એવી રીતે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને તમારે કોઈને સંદેશ પહોંચાડવો હોય તો એના માટે જે ઉપયોગ થાય એને આપણે ઇમેલ તરીકે ઓળખીએ છીએ. ઇમેલ એ ઇલેક્ટ્રોનિક મેઇલ, આ એનું ટૂંકું રૂપ ઇમેલ તરીકે ઓળખવામાં આવે છે. તે એક એવી પદ્ધતિ છે કે જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી મોકલનાર ઉપયોગકર્તા એક કે અનેક પ્રાપ્તકર્તાઓને ડિજિટલ સ્વરૂપમાં સંદેશાની આપ લે કરી શકે છે. શરૂઆતના સમયમાં ઇમેલનો ઉપયોગ માત્ર લખાણ મોકલવા પૂરતો જ મર્યાદિત હતો, પરંતુ આ મર્યાદાઓને ઓળંગતા હાલમાં ઇમેલ વડે તમે કોઈ પણ પ્રકારનું લખાણ મોકલી શકો છો, કોઈ ચિત્ર પણ મોકલી શકો છો, કોઈ ધ્વનિ પણ મોકલી શકો છો, મૂવી અથવા કોઈ પ્રોગ્રામ પણ ઇમેલનો ઉપયોગ કરીને મોકલી શકો છો અથવા મેળવી પણ શકો છો. ત્યારબાદ ઇમેલનું સરનામું એ કેવી રીતે તૈયાર થતું હોય છે એ આપણે સમજીએ. તો મિત્રો, તમારી સામે અહીંયા ઉદાહરણ માટે એક ઇમેલનું સરનામું અહીંયા છૂટું પાડીને આપ્યું છે, itEducation@gmail.com. આ પ્રકારનું ઇમેલ એડ્રેસ છે એ તમે વારંવાર જોયું હશે. એમાં આ દરેક ભાગને આપણે ઓળખવાની કોશિશ કરીએ તો આઈટી એજ્યુકેશન જે છે એને યુઝર નેમ તરીકે ઓળખવામાં આવે, મતલબ તમે જે કોઈ પણ વ્યક્તિ પોતાનું ઇમેલ એડ્રેસ બનાવવા માંગતો હોય એ વ્યક્તિ અહીંયા પોતાનું નામ લખી શકે અથવા તો પોતાને મનગમતો કોઈ પણ શબ્દ યુઝર નેમ તરીકે ઉપયોગ કરી શકે. પછી આ જે સાઇન છે આને કહેવાય @, આ @ની સાઇન એમાં મૂકવી પડે. ત્યારબાદ અહીંયા જે જીમેલ લખ્યું છે એ હોસ્ટ નેમ છે, મતલબ કે તમને ઇમેલની સુવિધા પૂરી પાડતી કંપનીનું નામ અહીંયા જીમેલ છે, એવી રીતે યાહુ પણ હોઈ શકે, એવી રીતે રિડિફ મેલ પણ હોઈ શકે. આમ અલગ અલગ પ્રકારના હોસ્ટ નેમ છે એ ઉપયોગ કરી શકાય. તો તમે ગૂગલમાં જો આ સર્વિસ યુઝ કરતા હોય તો મતલબ તમે જીમેલનો ઉપયોગ કરી રહ્યા છો, એવી રીતે રિડિફ મેલનો ઉપયોગ કરી શકાય, યાહુનો ઉપયોગ કરી શકાય. એ હોસ્ટ નેમ છે એ @ની સાઇન પછી આવે છે, ત્યારબાદ .ની સાઇન આવે છે, અને ત્યારબાદ .com આ ડોમેન નેમ જે રજિસ્ટર થયું હોય કંપનીનું એ ડોમેન નેમ
અહીંયા આવે છે. તો આ પ્રમાણે આપણે ઈમેલ એડ્રેસ તૈયાર કરી શકીએ છીએ. ઉપયોગકર્તાને પોતાને મનપસંદ કોઈ પણ પ્રકારનું યુઝર નેમ રાખી શકે છે. જે આપણે વાત કરીએ પ્રમાણે યુઝર નેમ રાખી શકાય છે. યુઝર નેમ પછી @ નિશાની મૂકવામાં આવે છે, જે યુઝર નેમને ઈમેલના અન્ય ભાગથી છૂટું પાડવા માટે ઉપયોગી છે. @ની નિશાની પછી ઈમેલ સેવાની સુવિધા પૂરી પાડનાર કંપની સંસ્થાનું નામ લખવામાં આવે છે, જેને હોસ્ટ નેમ તરીકે ઓળખવામાં આવે છે. ઈમેલ સરનામામાં હોસ્ટ નેમ પછી .ની નિશાની મૂકવામાં આવે છે, જે અહીંયા આપણે .ની નિશાની વિશે વાત કરી. આ .ની નિશાની એના પછી મૂકવામાં આવશે. ત્યારબાદ ડોમેન નેમ લખવામાં આવે છે, જે અહીંયા કોમ .com છે, આ ડોમેન નેમ છે. આમ ઈમેલ એડ્રેસ વધુમાં વધુ 255 અક્ષરનું હોઈ શકે છે. તેમાં અંગ્રેજીના મૂળાક્ષરો, અંકો, પૂર્ણવિરામ, અંડરસ્કોર, હાઇફન આવા અલગ અલગ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરીને પણ ઈમેલ એડ્રેસ તૈયાર કરી શકાય છે. ઈમેલ એડ્રેસની નોંધણીની પ્રક્રિયાનો જે પ્રોસેસ છે એને આપણે સાઇનઅપ તરીકે ઓળખીએ છીએ. સાઇનઅપ એટલે ઈમેલ તૈયાર કરવા માટેની પ્રક્રિયા. સાઇનઅપ પ્રક્રિયા એટલે કે નોંધણીની પ્રક્રિયા માત્ર એક જ વખત કરવાની હોય છે. ત્યારબાદ ઈમેલનો ઉપયોગ વારંવાર તમે કરી શકો છો અને દરેક વખતે એમાં સાઇન ઇન કરવાનું હોય છે. એક વખત ઈમેલની નોંધણી કરો એને સાઇનઅપ કહેવાય. એક વખત સાઇનઅપ થઈ ગયું ત્યારબાદ દરેક વખતે નોંધણી કરવાની જરૂર નથી, એનો જ ઉપયોગ કરીને તમે સાઇન ઇન કરી શકો છો. ઈમેલના મૂળભૂત ભાગોમાં હેડર આવેલું હોય છે, તેમાં મોકલનારનું ઈમેલ એડ્રેસ એટલે કે સરનામું, ઈમેલ પ્રાપ્ત કરનારનું ઈમેલ એડ્રેસ, સંદેશાનો વિષય, બિડાણ અને સંદેશાની વિગતોનો સમાવેશ થાય છે. ઈમેલ મોકલવો એટલે કે ઈમેલ સેન્ડ કરવો, સંદેશો લખવો જેને ઇંગ્લિશમાં કહેવાય છે કમ્પોઝ કરવું, સંદેશાનો પ્રત્યુત્તર આપવો જેને કહેવાય છે રિપ્લાય કરવો, અને એક સ્થાનેથી મળેલો સંદેશો છે એ બીજી જગ્યાએ મોકલવો હોય તો એને આપણે કહીએ છીએ ફોરવર્ડ કરવો. આમ અલગ અલગ પ્રકારની સુવિધા આપણને ઈમેલમાંથી મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્ટરનેટના મુખ્ય ઉપયોગો. ઇન્ટરનેટનો ઉપયોગ આપણે કઈ કઈ બાબતોએ કરતા હોઈએ છીએ? તો ઇન્ટરનેટ સર્ચ એન્જિન તરીકે આપણને ઉપયોગી છે. તમારે કોઈ પણ પ્રકારની માહિતી શોધવી છે, તમારા અભ્યાસને લગતી માહિતી કે નોકરીને લગતી કોઈ પણ માહિતી છે એનું સંશોધન તમારે કરવું છે, તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સર્ચ એન્જિન દ્વારા તમે એ માહિતી શોધી શકો છો. આ ઉપરાંત શોપિંગ માટે ઇન્ટરનેટનો ઉપયોગ આપણે શોપિંગ કરીએ છીએ. ઓનલાઈન શોપિંગ કરવા માટે અલગ અલગ પ્રકારની જે વેબસાઇટ્સ છે, તમને લોકોને ખ્યાલ છે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મિન્ત્રા છે, આ અલગ અલગ પ્રકારની વેબસાઇટ્સનો ઉપયોગ કરી અને આપણે એમાંથી શોપિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કમ્યુનિકેશન કરી શકીએ છીએ. દાખલા તરીકે તમને લોકોને ખ્યાલ છે વોટ્સએપના માધ્યમથી આપણે કમ્યુનિકેશન કરી શકીએ, ઈમેલનો ઉપયોગ કરીને આપણે કમ્યુનિકેશન કરી શકીએ, એવી રીતે ફેસબુકના માધ્યમથી પણ આપણે કમ્યુનિકેશન કરી શકીએ. એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ વાતચીત કરવા માટે પણ કરવામાં આવે છે. ત્યારબાદ જોબ સર્ચ. અલગ અલગ પ્રકારની વેબસાઇટ્સ છે, દાખલા તરીકે તમને લોકોને ખ્યાલ છે નોકરી.com, તો આ વેબસાઇટનો ઉપયોગ કરીને તમે જોબ સર્ચ કરી શકો છો. એવી રીતે અલગ અલગ પ્રકારની વેબસાઇટ છે જે કંપનીઓની સાથે અને ઉમેદવારોની સાથે લિંકેજ ક્રિએટ કરીને જે પ્રકારની જગ્યા માટે તમારે નોકરીની જરૂરિયાત હોય એ જગ્યાની માહિતી તમને પૂરી પાડે છે. તો આમ જોબ સર્ચ કરવા માટે પણ ઇન્ટરનેટ છે ઉપયોગી છે. આ ઉપરાંત હોબીઝ. અલગ અલગ પ્રકારના શોખ માટે, તમને સંગીતનો શોખ હોય તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે સંગીત શીખી શકો છો. તમને સ્ટોરી રાઇટિંગનો શોખ હોય તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે સ્ટોરી રાઇટિંગ પણ કરી શકો છો. આમ દરેક વ્યક્તિ પોતપોતાના શોખને અનુસાર જે વસ્તુઓ છે એ ઇન્ટરનેટના માધ્યમથી ગોતી શકે છે અને એના ઉપરથી શીખી પણ શકે છે. ઉપરાંત રિસર્ચ કરવા માટે, કોઈ પણ બાબતે તમારે રિસર્ચ કરવું હોય, કોઈ પણ સાયન્ટિફિક બાબતો ઉપર તમારે રિસર્ચ કરવું હોય કે અવકાશીય કે ખગોળીય ઘટનાઓ વિશેનું તમારે રિસર્ચ કરવું હોય તો ઇન્ટરનેટના માધ્યમથી તમને બધી જ માહિતી મળી રહેશે અને તમે એના ઉપર તમારું રિસર્ચ કરી શકો છો. આ ઉપરાંત સ્ટડી એટલે કે અભ્યાસને લગતી દરેક માહિતી છે એ પણ તમને ઇન્ટરનેટ ઉપર પ્રાપ્ત થઈ શકે છે. બરાબર, કોઈ પણ વ્યક્તિ KG થી માંડીને PG સુધીનો અભ્યાસ અથવા તો એનાથી હાયર સ્ટડીઝ જે કંઈ પણ કરવો હોય એ હાયર સ્ટડીઝ માટે દરેક પ્રકારની માહિતી તમને ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગી થઈ શકશે, ઇન્ટરનેટના માધ્યમથી એ મળી શકે છે. તો આમ ઇન્ટરનેટ ખૂબ જ વિસ્તૃત ઉપયોગ ધરાવે છે અને જીવનના દરેક
પ્રકારના પગલાઓ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. દરેક પ્રકારની સમસ્યાઓ છે એ ઇન્ટરનેટના માધ્યમથી તમે એના સમસ્યાઓના ઉકેલો પણ મેળવી શકો છો. થેન્ક યુ.